હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? ફાઇન ને? હું રાહુલ હર્ષા, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શું જોવાનું છે? આજે તમારે જે પ્રકરણ નંબર 3 આપણે જે ચાલુ છે, અને એ 3નું નામ શું છે? તો કે હું પતંગિયો મારા પિલ્લુનું. તો એવા તમને દીદીએ આની પહેલા સરસ મજાનો વિડીયો બતાવેલો હતો ને? હા, કેટલો ફાઇન વિડીયો હતો ને? હા, હવે એની પહેલા આપણે ક્યુ ચેપ્ટર ભણ્યા હતા? કોણ કહેશે, કોને યાદ છે કે આપણે ક્યુ ચેપ્ટર ભણ્યા હતા? હા, પોટલા ટપકે ટ, બરાબર. તો આપણે એ ચેપ્ટર જોઈ લીધું, અને સૌથી પહેલું ચેપ્ટર આપણે ક્યુ ભણ્યા હતા? તો કે વાંદરાને વાંચતા ન આવડે. તો આપણે એ બધું જ જોઈ લીધું ને? હા, હવે તમને આજે દીદી શું કરવાના છે? તો આજે તમારે જે પ્રકરણ ચાલુ છે, એટલે કે હું પતંગિયો મારા પિલ્લુનું, તો આપણે એ ચેપ્ટરમાં પેજ નંબર 38 ઉપર તમારે તમારી જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 38 ઉપર તમને દીદીએ આની પહેલાના લેક્ચરમાં આપણે વાર્તાના ક્રમમાં ગોઠવી લીધું ને પેજ નંબર 38 ઉપર. હવે આપણે એ જ પેજ નંબર ઉપર તમને એક સરસ મજાનું ગીત આપેલું છે. અમે, બરાબર. અમે એટલે કોણ? તો કે તમે બધાય નાના નાના ક્યુટ ક્યુટ બાળકો, બરાબર. તો ચાલો આવજે દીદી, તમને એ ગીત જે છે એ સમજાવવાના છે. ચાલો સમજીએ બેટા. શું કે છે કે અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા. અમે એટલે બાળકો. તમારા જેવડા બાળકો શું કે છે કે અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા. વનવન એટલે કે જંગલ, એના જે પાંદડાઓ છે. જંગલમાં તો શું હોય બેટા? વૃક્ષ ને ઝાડ ને એ જ બધું હોય ને? હા, તો એમાં અમે શું? તો કે પાન થઈ, અને અમે લોકો શું? તો કે ફરી રહ્યા છીએ. અમે પંખીના ગાળ થઈ મરકી રહ્યા છીએ. શું કે છે કે અમે પંખીના ગાળ થઈ, આપણને બધાને ખબર છે બધા પંખીઓનો કંઈક અલગ અલગ અવાજ આવતો હોય ને? કોયલ કેવો સરસ મજાનું ગાતી, કોયલનો અવાજ આપણને બધાને ગમે ને? પછી કાગડાનો અવાજ એ ન ગમે, કારણ કે એ તો આખો દિવસ કા 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 કરતો હોય ને? એટલે આજે બાળકો છે એ શું કે છે કે અમે પંખીના ગાન થઈ, અને અમે બધે જ જગ્યાએ મહેકશું. અમે દરિયામાં વહાણ થઈ વહાલી રહ્યા. શું કે છે કે અમે દરિયામાં વહાણ થઈ, આપણને બધાને ખબર છે કે દરિયામાં શું હોય? તો કે વહાણ હોય ને? હા, તો એમાં અમે શું? તો કે મહારશું, એટલે કે અમે તેમાં જઈ ફરશું. અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, બરાબર. તમારા જેવા નાના નાના બાળકો છે તો તમે કેવું સરસ મજાનું પતંગિયું ઉડતું હોય, તમે એને પકડવાની ટ્રાય કરતા. પતંગિયું ઉડતું હોય તો પતંગિયાને તમે પકડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય. હા, તો આ નાના બાળકો છે એ શું કે છે કે અમે જે આ ઉડતા પતંગિયા છે એ પતંગિયાને અમે જાળી રહી છીએ. અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. શું કહે છે કે અમે આ દરિયો થઈ, અને આ એટલે કે આકાશ, ગગન, એને અમે પંપાળી રહ્યા છીએ, એટલે કે અમે એને વહાર કરી રહ્યા છીએ. અમે તારેલા ઉગાડનાર માળી થયા. શું કહે છે કે અમે લોકો કેવા થયા? તો કે આકાશમાં જે તારાઓ છે એ તારાઓને ઉગાડનાર માળી બન્યા. આપણને બધાને ખબર છે કે જેવી રીતે બગીચામાં માળી જેટલા વૃક્ષ હોય એ બધા વૃક્ષોને પાણી પાય, એવી જ રીતે શું કે છે કે આ જે તારલાઓ છે એને વધારે ને વધારે અમે લોકો શું? તો કે પાણી પાય અને માળી બન્યા. અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા. શું કે છે કે અમે લોકો વાદળાઓ બની ધોધમાર વરસી રહ્યા છીએ. આપણને બધાને ખબર છે કે ચોમાસામાં વરસાદ આવે, અત્યારે ચોમાસાની જ ઋતુ ચાલે છે ને? હા, તો વરસાદ આપણે આવે, પાણી આવે, તો વાદળાઓ જ પાણી લઈને આવતા હોય છે. હા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. શું કહે છે કે અમે ધીંગા તોફાન, તો
મારા જેવા બાળકો છે કે ધિંગા મસ્તી તોફાન એવું તો બધું કરતા જ કરતા હોય ને. હા, એટલે શું કહે છે કે એના માટે અમે લોકો તરસી રહ્યા છીએ, એટલે કે અમે લોકો તલપાપડ બની રહ્યા છીએ. અમે રજાઓના તંબુઓને ડેરા કર્યા. શું કહે છે કે અમે જ્યારે વેકેશન હોય, રજા હોય, તો રજાઓના દિવસોમાં અમે શું તો કે તંબુઓના ડેરા કર્યા. તંબુઓના ડેરા કર્યા એટલે શું તો કે આપણે ઘણી જગ્યાએ ફરવા ગયા હોય બેટા, તો ના એવી જગ્યા હોય તો અહીંયા આપણને કઈ હોટલ કે એવું ના મળે, તો ત્યારે આપણે તંબુ તાણતા હોય છે અને તંબુમાં રહેતા હોઈએ છીએ. અમે શંખલા અને છીપલાઓ ભેગા કર્યા. અમે શું કર્યું તો કે શંખલાઓ અને છીપલાઓ અને અમે એને ભેગા કરી. દરિયો હોય, દરિયામાં જે આજુબાજુ હોય એમાં આપણને આ વસ્તુ જોવા મળે. ત્યારબાદ અમે પહાડ અને ટેકરીઓ ભૂમી રહ્યા. શું કે છે કે અમે પહાડ અને જે ટેકરીઓ છે એમાં પણ અમે લોકો ફરી રહ્યા. આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા, અને આ જે ફૂલો છે એ ફૂલો અમારી જેમ જ ઝૂમે છે અને અમારી જેમ જ એ ખીલે છે. જેવી રીતના તમે લોકો ખીલો છો ને, હા, તો એવી રીતના ફૂલો પણ ખીલે છે. અને આ ગીત કોણે લખ્યું છે બેટા? તો કે સુરેશ દલાલે, બરાબર. હવે બેટા તમને પેજ નંબર 39 ઉપર તમને અમુક લખવાનું આપેલું છે, એના માટે તો બેટા આપણે પાઠ્યપુસ્તકમાં જવું પડે. ચાલો આપણે બધા પાઠ્યપુસ્તક તરફ. હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ક્યાં પહોંચી ગયા બેટા? તો કે પાઠ્યપુસ્તકમાં. હા, તો હવે આપણે પાઠ્યપુસ્તકમાં તમને દીદીએ 38માં પેજ ઉપર જે ગીત હતું એ ગીત આપણે જોઈ લીધું, સમજી લીધું. સમજી લીધું ને? હવે આપણે પેજ નંબર 39 ઉપર તમને શું કીધું છે? તો કે વાતચીતમાં તમને શું કીધું છે? પહેલું શું તો કે આમાં બાળકો શું થાય છે, બરાબર. તો જો દીદીએ લખ્યું છે કે આમાં બાળકો વન વનના પાન, દરિયામાં વહાણ, દરિયો માળી અને વાદળ થાય છે, બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? તો આમાં તો બેટા તમારે તમારી જાતે જવાબ લખવાનો હોય. શું કામ એને? કારણ કે આમાં તો બધાનો અલગ અલગ જવાબ હોય, કોઈને શું ગમતું હોય, બરાબર. તો જો દીદીને જે ગમતું હતું એ દીદીએ લખ્યું, આમાંથી તમને જે ગમતું હોય એ તમે લખી શકો. તો જો દીદીએ લખ્યું છે કે આમાંથી મને પંખીના ગાન થવાનું સૌથી વધુ ગમે, બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે, બરાબર. આમાં થવાનું લખ્યું હતું અને આમાં કરવાનું, બરાબર. તો એમાં જો દીદીએ લખ્યું છે પહાડ અને ટેકરીઓ ફરવાનું સૌથી વધુ ગમે છે, એટલે મને જે ગમે છે એ મેં લખ્યું, બરાબર. હવે ત્યારબાદ તમને શું કીધું છે બેટા? તો કે વાંચો, શોધો, વિચારો અને લખો, બરાબર. એમાં સૌથી પહેલું છે શું છે? તો કે ગીતમાં આવું કોને થાય છે, બરાબર. દીદીએ તમને જે વિડીયો બતાવ્યો છે એ મીડિયામાં ગીતમાં આવું કોને થાય છે એ આપણે લખવાનું છે. તો એમાં તમને જો પહેલું આપ્યું છે કે ગીત ગાવાની અમને મજા પડી, એટલે એવું કોને થાય છે? તો પંખીને, બરાબર. ત્યારબાદ બીજું, પછી અમારું વજન ઓછું થઈ ગયું, તો આવું વાદળને, બરાબર. ત્યારબાદ અમે નાના મોટા તારા ઉછેર્યા, તો આમાં માળીને. ત્યારબાદ ચોથું તમને શું કીધું છે? પવન આવતા અમે નાચવા લાગ્યા, તો આમાં પાન. પછી પાંચમામાં અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા, તો આમાં બાળકો. ત્યારબાદ તમને બીજું શું કીધું છે? તો કે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો, બરાબર. તો જો દીદીએ અહીંયા લખી છે ને, હા, જો તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે, ફરકી મરકી, તો આપણે આના જેવા બીજા લખવાના છે. તો જો દીદીએ લખેલા છે શું? તો કે માહલી ઝાલી, પંપાળી માળી,
वर्षी तरसी, घूमी झूमी, पान गान, बराबर। त्यार बाद तमने नीचे शू कीधु छे, तो के खाली जग्या मा तमने बराबर लागे ते शब्द मूकी पंक्तिओ पूरी करो, बराबर। एमा तमने पेलू आप्यु छे, अमे धूळ बनीने उड़ी रह्या, सौनी आँख में जईने खाली जग्या रह्या। पछी तमने अहींया बे त्रण आपेला छे, शू तो के बड़ी, बेसी, भड़ी के चोटी, बराबर। तो आपणे आमां शू आवशे, तो के चोटी, सौनी आँख में जईने चोटी रह्या, बराबर बेटा। हवे आपणे पेज नंबर 40 ऊपर जोवानुं छे। हाँ, तो हवे एमां तमने शू कीधुं छे, बीजू अमे काटा थईने चोटी पड़िया, सौना कपड़ामां खाली जग्या पड़िया, तो शू वळगी, सड़गी, तराई के भराई, तो शू आवे भराई, बराबर। सौना कपड़ामां भराई पड़िया। त्रीजू अमे काकरा थई रस्तामां गबड़ी रह्या, सौना हाथमां खाली जग्या रह्या, तो रमी, गाई, वाँची के नाची, तो शू आवे तो के रमी, सौना हाथमां रमी रह्या। ત્યારબાદ તમને નીચે શું કીધું છે, તો કે સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના ચોરસમાં રાઇટ કરો। હવે એમાં જો તમને પેલું આપ્યું છે શું, તો કે અમે પાન થઈ ફરકી રહ્યા, બરાબર। તો હા, એમાં શું આવશે, આ ત્રણ તમને ઓપ્શન આપેલા છે, ટૂંકમાં એના જેવો જ અર્થ નીકળતો હોય એવું આ ત્રણમાંથી એક વાક્ય હોય તો એમાં આપણે રાઇટ કરવાનું હોય। તો જો એમાં દીદીએ કહ્યું છે શું, પહેલામાં એવું કીધું છે ને કે અમે પાન થઈ ફરકી રહ્યા, તો એના જેવું એના અર્થવાળું વાક્ય કયું કહેવાય, તો અમને ઝાડ પર બેસવાની મજા આવી, બરાબર। ત્યારબાદ બીજું, અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા, તો એમાં શું આવશે, અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા, એટલે એમાં આમાં રાઈટ આવશે। ત્રીજું, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, તો એમાં શું આવશે, અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા, બરાબર। ત્યારબાદ ચોથું, ચોથામાં તમને શું કીધું છે, તો કે ચોથામાં તમને એમ કીધું છે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, બરાબર। હા, તો એમાં શું એના જેવું અર્થ નીકળતો હોય એવું કયું છે, તો આવ્યું તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ। ત્યારબાદ પાંચમું, અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા, એમાં શું આવશે, અમે મોજાની છાલકથી આભને ગલીપચી કરીએ છીએ। પેજ નંબર 41 ઉપર તમને શું કીધું છે, સાંભળો, વાંચો, શોધો, વિચારો, લખો, બરાબર। તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે, શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અ માંથી જોઈ મોટેથી બોલો, બરાબર। આ અ અને આ ભ, બરાબર, તો પેલા અ વાંચું છું, બરાબર, ધ્યાનથી સાંભળવાનું છે। જો અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે, તે કહે મને તે કરડી જાય, તો અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના હોય, એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો, તને તે બધા ગમી જશે, બરાબર। આ અ વાળો ફકરો હતો, હવે જો દીદી બ વાળો ફકરો વાંચે છે, અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે, અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે, ભદ્રેશ કહે ભદ્રેશને જીવજંતુ કરડી જાય, તો અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના હોય, જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે, બરાબર। હવે અહીંયા આ અ છે અને અહીંયા બ છે, તો જો બમાં તમને અમુક જે શબ્દ છે બેટા, એ શબ્દ તમને અલગ કલરેથી લખેલા આપેલા છે। હા, તો હવે એ જે અલગ કલરેથી આપેલા છે એ ફકરો અને આ જે સળંગ લખેલું છે એ ફકરો, આ બંનેમાંથી તમને ક્યુ વધારે લખાણ સરસ લાગે છે એ તમારે જો અહીંયા લખવાનું છે। અનુ લાગતું હોય તો અ,
અને બનુ લાગતું હોય તો બ, પછી આ બે વાક્યોમાં શું ફેર લાગે છે? તો આપણને શું ફેર લાગે છે આમાં? તમને શું? તો કે નામ સહિત આપેલું જ છે, બરાબર. અને આમાં તમને શું કીધું છે કે મને ને તને ને તેને, બરાબર, એ રીતનું આપેલું છે, બરાબર બેટા. આપણે પેજ નંબર 42 ઉપર જોવાનું છે. તો 42માં તમને જો અ અને બ એવી રીતે આપેલું છે. જો અમાં આપણે વાંચીએ, અનિશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે, બરાબર. હવે એની સામે આપણે જોઈએ, અનિશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. તો આ બે વાક્યમાં તમને શું ફેર લાગ્યો? આમાં અનિશભાઈ નામ આવ્યું અને આમાં શું આવ્યું? તો કે તેમના, બરાબર. ત્યારબાદ બીજું, રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી. રેશમાએ તેની આંગળી ઊંચી કરી, એટલે રેશમા તો આવ્યું છે, બરાબર. પણ આ બીજી વાર જે રેશમા આવ્યું એની જગ્યાએ અહીંયા શું આવ્યું? તો કે તેની. શું આવ્યું? તો કે તેની. ત્યારબાદ ભદ્રા ભદ્રાના મિત્રને મળી. તો આપણે એમ થોડું બોલી, આપણે શું બોલી? તો કે ભદ્રા તેના મિત્રને મળી, બરાબર. ત્યારબાદ ચોથું, ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા. તો બમાં જોઈએ, ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા. પાંચમું, બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉંચક્યા, બરાબર. તો આમાં બમાં શું આવશે? તો કે બધા બાળકોએ પોતાના દફતર ઉંચક્યા. આપણે એમ જ બોલીને કે પોતાના દફતર ઉંચક્યા, બરાબર. ત્યારબાદ તમને શું કીધું છે બેટા? તો કે તમને સરસ મજાનું નીચે એક શું આપ્યું છે? તો કે જોડકું આપ્યું છે, બરાબર. અ અને બ, અને અહીંયા વચ્ચે આપ્યો છે જવાબ. અ માંથી અ આપણે જોવાનો છે અને બમાં એના જવાબ આપેલા છે. તો એ આપણે અહીંયા જવાબમાં લખવાનું છે. હા, તો અમાં તમને શું કીધું છે? તો કે અનિરુદ્ધના, બરાબર. તો હવે અનિરુદ્ધના એટલે તેને, તેમને, તેના, તેમનો કે પછી તેમાં, તો શું આવે? તેના આવે. અનિરુદ્ધના એટલે કે તેના. ભદ્રેશને એટલે કોને? તો કે તેને. ડબ્બીમાં, તો કે તેમાં. જીવજંતુઓને, તો તેમને. જીવજંતુઓનો, તો તેમનો, બરાબર. ત્યારબાદ તમને અહીંયા શું કીધું છે? કે બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો, બરાબર. બિનજરૂરી જે શબ્દ છે, તમને અહીંયા આખું વાક્ય આપેલું છે, એમાં તમને બે શબ્દ આપેલા છે અને એ બે શબ્દ તમને એકદમ વધારે ઘટ્ટા અક્ષરના આપેલા છે. એ બેમાંથી કોઈ બી એક આપણે રાખવાનો છે અને એક ઉપર આપણે છેકો મારી દેવાનો છે. અને છેકો મારી અને આપણે જે શબ્દ રાખ્યો હોય એ શબ્દ સાથે લઈ તમારે અહીંયા નીચે તમને લીટી આપી છે, એ લીટીમાં તમારે આખે આખું એ વાક્ય ફરીથી લખવાનું છે. જો પેલું છે શું? તો કે બાળકો, તમે કીડી જોઈ છે? કીડીને તેને કેટલા પગ હોય છે? તમને બાળકોને ખબર છે? હા, એટલે જો આમાં આ બે શબ્દ ઘાટા અક્ષરે છે, આ બે શબ્દ ઘાટા અક્ષરે છે, બરાબર. તો આપણે આ બેમાંથી આપણે શું બોલીએ? તો કે તેને બોલીએ. એટલે આપણે કીડી ઉપર શું મારવાનું? છેકો, બરાબર. અને અહીંયા તમને અને બાળકોને છે, તો અહીંયા આપણે બાળકો ઉપર છેકો મારીએ. હવે આપણે જે છેકો માર્યું છે એ આપણે લખવાનું નથી, પણ એના સિવાયનું આખું જે વાક્ય છે એ વાક્ય સુંદર અક્ષરે લખવાનું છે. એટલે જો સરસ વાક્ય બની જશે. બાળકો, તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? તમને ખબર છે? આપણે એવી રીતે બોલીએ ને. હા, એટલે એ આખું વાક્ય તમારે અહીંયા નીચે લીટી આપી છે એમાં લખવાનું છે. ત્યારબાદ મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો? મને મકોડાને, મકોડાના મારા ચટકાનો સ્વભાવ ચાખ્યો છે? તો પછી કહો, મારે મકોડાને કેટલા પગ છે, બરાબર. તો એમાં જો દીદીએ અહીંયા મકોડા ઉપર છેકો માર્યો છે, અહીંયા આ મકોડાના ઉપર છેકો માર્યો છે અને અહીંયા મકોડાને ઉપર છેકો મારેલો છે. હા, તો હવે આપણે જે છેકો માર્યો છે એને લખી એના સિવાયનું આપણે આખું વાક્ય લખવાનું છે. મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો
સ્વભાવ જાખ્યો છે તો પછી કહો મારે કેટલા પગ છે। हाँ त्यारबाद आपणे पेज नंबर 43 ऊपर જોવાનું છે। हाँ એમાં તમને શું કીધું છે કે બાળકો દેડકા ને તો બાળકોએ તમે જોયો હશે, કહો કેટલા પગ હોય તેને દેડકાને, તેની દેડકાની જીભ જોઈ દેડકો તે શ્વાસ લે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હલે છે નહીં। હજો નીચે તમને શું કીધું છે કે આ વાત દેડકો પોતે જ બોલે તો કઈ રીતે બોલે એ તમારે ફકરો આખો પૂરો કરવાનો છે। તો જો એમાં દીદીએ છે ને છેકો માર્યું છે ને એ લખવાનું આવે નહીં, પણ છેકો નથી મારેલો એ આખું તમારે લખવાનું આવે। એટલે જો અહીંયા લખ્યું છે દીદીએ, જો તમને અહીંયા થોડુંક લખેલું પણ આપેલું છે કે બાળકો મને તો તમે જોયો હશે, કહો કેટલા પગ હોય મારે, મારે મારી જીભ જોઈ હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે નહીં, બરાબર। ત્યારબાદ તમને ચોથામાં શું કીધું છે બેટા, તો કે ચોથામાં તમને એમ કીધું છે ઈયળો બોલી, અમને ઈયળોને ઓળખો છો, ઈયળો અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં, તમને માણસોને ભાવે એ બધું અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળોને અમને ભાવે, બરાબર। તો આમાં દીદીએ જે જેના ઉપર છેકો મારેલો છે એ લખવાનું નથી, એના સિવાયનું આપણે લખવાનું છે, એટલે સરસ વાક્ય બની જાય। તો જોઈએ આપણે, ઈયળો બોલી અમને ઓળખો છો, અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું અમને ભાવે, બરાબર। તો આ રીતે વાક્ય બને। ત્યારબાદ તમને નીચે શું કીધું છે બેટા, નીચે તમને એમ કીધું છે કે આપેલ શબ્દ ઉપરના ચાર ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો। તમને જો એક ઉદાહરણ અહીં આપેલું છે, શું તો કે તેને, તેને એટલે કોને એમ, તો આપણે એ તેનેની જગ્યાએ એ જેના માટે જે શબ્દ વાપરેલો છે એ લખવાનો છે, બરાબર। તેને એટલે કોને, તો કે કીડીને દેડકાને, આ બે માટે એ શબ્દ વાપરેલો છે। તો હવે એમાં તમને જો આમાં અમુક આપેલા છે તો એમાં જોવાનું છે આપણે કે કોના માટે વાપરેલો છે। તો જો તમે, તમે એટલે કોના માટે વાપરેલો છે, તો કે બાળકો એમ, મને એટલે કોને, તો કે મકોડાને, તેની એટલે કોને, તો કે દેડકાની, તે તો કોણ, દેડકો, અમે તો કોણ, ઈયળો, પછી છે તમને, તમને તો કોને એટલે કે બાળકોને કે માણસોને, એટલે આ બંને માટે આ શબ્દ વાપરેલો છે। મારા તો કોના, મકોડાના, તેનું તો કોનું, દેડકાનું, અમને તો કોને, ઈયળોને, તેને તો કોને, કીડીને અને દેડકાને, બરાબર બેટા। ત્યારબાદ તમને એ પેજ નંબર 43 ઉપર જ તમને કીધું છે કે ફકરામાંના રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી અને ફકરો ફરીથી લખવાનો છે, બરાબર। તમને આ જે રંગીન શબ્દ ફકરાની અંદર આપેલા દેખાય છે, બરાબર, તો એ રંગીન શબ્દના બદલે આપણે આ જે કૌંસમાં આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે આ ફકરો છે એ ફરીથી લખવાનો છે। તો બેટા આ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર, HW હોમવર્કમાં, બરાબર। એટલે આ પણ તમે લોકો કરી લેજો, આ ફકરો તમારે ક્યાં, તો કે CW બુક્સમાં લખવાનો છે। કઈ બુક્સમાં, CW બુક્સમાં લખવાનો છે, પાઠ્યપુસ્તકમાં આપણે જોઈ લીધું ને। એમાં તમને જો દીજે દીધીએ ગીત તમને સમજાવ્યું, એ ગીત વિશેની કંઈક વાતચીત કરી અને નીચે તમારે કંઈક એના જવાબ લખવાના હતા એ પણ તમને દીદીએ કરાવ્યું। ત્યારબાદ પછી ગીતમાં આવું કોને થાય છે તો એ પણ તમને દીદીએ કરાવી દીધું। પછી આપણે જે સરખા ઉચ્ચારવાળા શબ્દો હતા એ પણ આપણે જોડી લીધા। પછી આપણે શું જોયું, તો કે ખાલી જગ્યામાં કોઈ એક શબ્દ મૂકી અને પંક્તિ પૂરી કરવાની હતી તો એ પણ દીદીએ તમને કરાવી દીધું।
ત્યારબાદ આપણે શું તો કે સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરી અને તેની સામે રાઈટની નિશાની કરવાની હતી એ પણ આપણે જોઈ લીધું પછી તમને કઈક એક ફકરો આપેલો હતો સામ સામા બે ફકરા એમાંથી તમને કયો ફકરો સારો લાગ્યો એના વિશે પણ તમને દીદીએ કરાવી દીધું ત્યારબાદ પેજ નંબર 42 ઉપર તમારે કઈક જોડકું હતું તો એ પણ દીદીએ કરાવ્યું પછી તમને શું કીધું કે બિન જરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખવાના હતા એ પણ આપણે જોઈ લીધું બેટા ત્યારબાદ આપણે શું જોયું તો કે ઉપરના જે ચાર ફકરા આપ્યા હતા એ ચાર ફકરામાં કયા શબ્દને બદલે શું વપરાણું હોય એ આપણે લખવાનું હતું એ પણ દીદીએ તમને લખાવી દીધું બરાબર તો આપણે પેજ નંબર 43 સુધી જોયું જોયું ને હા હજી તમારે પેજ નંબર 44 45 હજી પણ તમારે આગળ ઘણી બધી પ્રવૃત્તિ છે તો આજના વિડીયોમાં બેટા આટલું જ બરાબર દીદીએ તમને જે 43 નંબરના પેજ સુધી જેટલું લખાવેલું છે એ બધું જ તમારે પાઠ્યપુસ્તકની અંદર લખી લેવાનું છે સુંદર અક્ષરે બરાબર તો હવે આપણે ફરીથી મળશું ભગવાન તમને ખૂબ ખુશ રાખે તમે આનંદ માણ્યો અને તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી શુભેચ્છા સાથે બાય બાય.